દર્શક મિત્રો તમારું સ્વાગત છે ગણપતિ દાદાનો ગોલ્ડન હાર સુરતના જ્વેલરે લાલબાગના રાજા માટે તૈયાર કર્યો નવ ફૂટ લાંબો બસો પચાસ ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર અગાઉ રણબીર આલિયાને ગોલ્ડન બુકે આપ્યો હતો મુંબઈ બાદ સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતના એક જ્વેલરે ગણપતિ દાદા માટે નવ ફૂટનો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર બનાવ્યો છે જેમાં બસો પચાસ ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ગોલ્ડન હાર આવતીકાલે મુંબઈમાં લાલબાગના રાજાને અર્પણ કરવામાં આવશે જોકે એક વર્ષ અગાઉ ગોલ્ડન કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની હતી ત્યારે સુરતના જ્વેલર દીપક ચોક્સીએ ગોલ્ડ ગોલ્ડન ફોઇલ રોઝનો એક પાંચ ફૂટનો બુકે ગિફ્ટમાં મોકલ્યો હતો સુરતમાં દરેક તહેવાર ખૂબ યુનિક રીતે ઉજવવામાં આવતો હોય છે હાલ ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિદાદા પ્રત્યેની પોતાની આસ્થા સાથે જ્વેલરે લાખોનો ગોલ્ડ પ્લેટેડ હાર તૈયાર કર્યો છે જેમાં ગોલ્ડ પ્લેટેડ બસો પચાસ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ હારની લંબાઈ નવ ફૂટ છે જ્વેલર દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે દર વર્ષે કંઈક યુનિક કરીએ છીએ ગણેશ ચતુર્થીએ એક હાર બનાવવાનો વિચાર હતો આ હારને લાલબાગના રાજાને અર્પણ કરાશે આ હાર બનાવવામાં વધારે સમય નથી લાગ્યો ગોલ્ડન રોઝ તૈયાર હોય છે કારીગરો એને જોઈન્ટ કરી હારનો આકાર આપે છે જેથી આ હાર બનાવવામાં ચાર દિવસ લાગ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સાથે વધુ એક ગોલ્ડ પ્લેટેડ હાર બનાવવામાં આવ્યો છે જેની લંબાઈ છ ફૂટ છે અને એકસો પચાસ ગોલ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પુણેના દગડુ શેઠને અર્પણ કરવામાં આવશે નવ ફૂટનો હાર આવતીકાલે લાલબાગના રાજાને અર્પણ કરાશે જ્યારે એના એક દિવસ પછી છ ફૂટનો હાર દગડુ શેઠને અર્પણ કરાશે એક દિવસ પહેલાં બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની શરૂ થઈ હતી ત્યારે સુરતના જ્વેલર દીપક ચોક્સી દ્વારા ગોલ્ડન ફોઇલ રોઝનો એક પાંચ ફૂટનો બુકે ગિફ્ટમાં મોકલ્યો હતો જેની કિંમત લાખોમાં થાય છે જ્વેલર્સ એવા ચોક્સી પરિવાર દ્વારા આ ગોલ્ડન ગિફ્ટ બનાવવામાં આવી હતી આખો ચોક્સી પરિવાર રણબીર અને આલિયાનો ડાઈ હાર્ડ ફેન છે